અપ્રમાણિકતાથી અપ્રમાણિકતાનું જે તત્વ છે એ ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટમાં પણ હતું ચોરીમાં પણ હતું અહીં પણ છે અપ્રમાણિકતાથી એ રીતે છેતરવામાં આવેલ વ્યક્તિને હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે છેતરાય છે ત્યારે આ વસ્તુ ન કરવાની કરે છે કરવાની છે નથી કરતું તો દગલબાજીથી અથવા અપ્રમાણિકતાથી એ રીતે છેતરવામાં આવેલ વ્યક્તિને એ શું કરે છે વ્યાખ્યાની શરૂઆત જ એ રીતે આપેલી છે કે એક વ્યક્તિ છેતરાયો છે તેને પાછા બે ડિવિઝન પાડ્યા છે એક પહેલા ભાગની અંદર એમ કહેલું છે કે છેતરાયેલી વ્યક્તિ કોઈ મિલકત સોંપવા માટે મિલકત આપી દે એટલે હું તમારા દાગીના પોલિશ કરી આપીશ તમે છેતરી ગયા એટલે દાગીના આપી દીધા જો ના છેતરાયા હોત તો ના આપત એટલે છેતરાયેલી વ્યક્તિ કોઈ મિલકત સોંપે અથવા કોઈ મિલકતનો કબજો રાખવાની સંમતિ આપે ઘણા એમ કહેતા કે ના ના તારી પર ભરોસો નથી મારી પર ભરોસો નથી તું રાખ ના ભાઈ મને તારી પર ભરોસો છે તું આ વસ્તુ રાખ એટલે એ છેતરાયેલો વ્યક્તિ સંમતિ આપે છે કે નહીં તું તારી પાસે જ આ વસ્તુ રાખજે અને એ રીતે છેતરવામાં આવેલ વ્યક્તિને કંઈક ઇરાદાપૂર્વક કંઈક કરવા માટે પ્રેરે છે અથવા કસૂર કરવા પ્રેરે છે તમે ઇન્ડિયન પિનલ કોડની અંદર સેક્શન તેત્રીસની અંદર એક વ્યાખ્યા આપી છે કૃત્ય એક્ટ એક્ટ એટલે શું તો દાખલા તરીકે હું કોઈને છરો મારું ધેટ ઇઝ ઓલ્સો એન એક્ટ અથવા જે કરવાનું છે નથી કરતો ધેટ ઇઝ ઓલ્સો એન એક્ટ હું એક ગેટમેન છું રેલવેનો રેલવે પસાર થાય એ વખતે મારે ગેટ બંધ કરવાનો છે એ ગેટ હું બંધ નથી કરતો રેલવે જતી રહી કોઈ એક્સિડન્ટ નથી થયો પણ એ પણ મારું એક્ટ ગણાય એ પણ કૃત્ય ઓમિશન ઇન એક્શન એની ડેફિનેશન સેક્શન તેત્રીસમાં આપેલી છે એટલે જે વ્યક્તિ છેતરાયેલી છે એ જે નથી કરવાનું એ કરે છે એ છેતરાયેલી વ્યક્તિ કાં તો પોતાના દાગીના પોલિશ કરવા માટે આપી દે છે એટલે સૌથી પહેલાંના ડિવિઝનની અંદર એક વસ્તુ આપે છે અથવા વસ્તુ રાખવા માટેની સંમતિ આપે છે બીજી ડિવિઝનની અંદર એ રીતે છેતરવામાં આવેલ વ્યક્તિને ઈરાદાપૂર્વક કંઈક કરવા માટે અથવા કંઈક કરવા માટે કસૂર કરવા પ્રેરે છે પછી જે એ રીતે છેતરવામાં આવ્યો ન હોત તો એ પ્રમાણે ન કરત ઇ ફીવીર નોટ સો ચીટેડ હી વુડ નોટ હેવ ડન ધીસ એટલે બિકોઝ હી ઇઝ ચીટેડ હી ઇઝ એક્ટિંગ લાઈક ધીસ અને એનાથી વોટ ઇઝ ધ રિઝલ્ટ એનાથી એને શરીર પર મન ઉપર પ્રતિષ્ઠા એની મિલકત ઉપર ઈજા થાય છે ઇન્જરીની ડેફિનેશન છે સેક્શન ચુવાલીસમાં ઇન્જરી ઇટ કોઝ ઇઝ ઇન્જરી હવે ચોરીની વ્યાખ્યાની અંદર એમણે એમ પણ લખ્યું છે કે ઈજા થવાની સંભાવના છે ઈજા થવી જ એ જરૂરી નથી ઈજા થવાની સંભાવના પણ છે તો ઈજા એની બ્રોડ ડેફિનેશન છે એક વિશાળ અર્થની અંદર ઈજાનો ખ્યાલ આપેલો છે ઈજા એટલે શરીર ઉપર થયેલી હોય કોઈને ભાગી નાખ્યા હોય એ પણ ઈજા છે છરો માર્યો હોય એ પણ ઈજા છે ઓન ધ બોડી ઓન ધ માઇન્ડ કોઈને મેન્ટલ શોક હોય ટ્રોમેટિક એક્સપિરિયન્સ થાય માઇન્ડ રેપ્યુટેશન ઇજ્જત કોઈની જતી હોય કોઈને બેનામ કરી નાખે કોઈના લવ લેટર્સ બતાવી દે ફોટોગ્રાફ્સ બતાવી દે સેટલ થયેલી જિંદગી બરબાદ કરી નાખે તો ઇન્જરી ઓન ધ બોડી ઓન ધ માઇન્ડ ઓન ધ રેપ્યુટેશન એન્ડ પ્રોપર્ટી અને મિલકત ઉપર ઇજા થાય તો ઘણીવાર કોર્ટોની અંદર વકીલો દલીલ કરતા હોય છે કે સાહેબ મને આમાં કોઈ નુકસાન નથી થયું સામેની વ્યક્તિને નુકસાન થયું નથી દેટ ઇઝ નોટ ધ ક્રાઇટેરિયા નુકસાન થવાની સંભાવના હોય ઇન્જરી દેર ઇઝ અ લાઇવલીહુડ ઓફ કોઝિંગ ઇન્જરી ઇન્જરી ઓન ધ બોડી ઓન ધ માઇન્ડ રેપ્યુટેશન એન્ડ પ્રોપર્ટી એટલે જે વ્યક્તિ છેતરાયેલો છે એ છેતરાયેલી વ્યક્તિ કંઈક એવું કરે છે કે જેના લીધે એને હાનિ થાય છે અથવા હાનિ થવાની સંભાવના છે અથવા એવું કંઈક નથી કરતો કે જેના લીધે હાનિ થવાનો સંભવ છે એ સાથે થાય છે તો મુખ્ય આમાં એક વસ્તુ છે ચીટિંગ એ હંમેશા હું બ્રોડલી બે રીતે કહું છું કે ચીટિંગ એ હંમેશા ઓરલ હોય મૌખિક જ્યારે ફોર્જરી છે ડોક્યુમેન્ટરી છે બ્રોડલી ચીટિંગના ગુનાની અંદર એક માણસ નિવેદન કરે છે હું એમ નિવેદન કરું કે હું સીઆઈડી ઓફિસર છું એટલે હી મેક્સ અ સ્ટેટમેન્ટ હી નોઝ દેટ ધીસ ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ આપણે કોઈ પણ ઠગાઈનો ગુનો છે કે નહીં એ સમજવા માટે તો આ જરૂરી છે કે હી મેક્સ અ સ્ટેટમેન્ટ હી નોઝ દેટ ધીસ ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ આ ખોટું નિવેદન છે અને ત્રીજું હિઝ ઇન્ટેન્શન એનું ઇન્ટેન્શન શું છે કે હું જે નિવેદન કરું છું એ નિવેદન પર આધાર રાખીને મદાર રાખીને સામેની વાળી વ્યક્તિ હું જે ધારું છું એ પ્રમાણે કરશે દેટ ઇઝ ચીટિંગ એટલે હી મેક્સ અ સ્ટેટમેન્ટ ઇટ ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ ી નોઝ દેટ ધ અધર સાઇડ વિલ એક્ટ અપોન ઇટ એને સાચું માનીને એ કૃત્ય કરશે દેટ ઇઝ એ ચીટિંગ માની લો કે હું આજે કોઈને ચેક આપું આઈ નો ઇટ એટ ધ ટાઈમ ઓફ મેકિંગ સ્ટેટમેન્ટ નિવેદન કરતી વખતે ચેક આપતી વખતે વોટ ઇઝ ધી સ્ટેટ ઓફ માઇન્ડ મારા મગજમાં ક્રિમિનલ ઇન્ટેન્શન છે કે નહીં મને ખબર છે કે બેન્કમાં બેલેન્સ નથી મને ખબર છે કે આ ચેક પાછો આવવાનો છે એટલે ઇનિશિયલ સ્ટેજ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ નહીં તો આખી જે ઠગાઈને સિવિલ મેટર બનાવી દેતા હોય છે કે ભાઈ આ ક્રિમિનલ ગુનો નથી આ તો સિવિલ મેટર છે આમાં કોઈ પણ ઇન્ડિયન પિનલ કોડ નીચે અમારી નીચે સજા થઈ શકે એમ નથી તો જ્યારે ચેક આપે છે એ વખતે એનું ઇન્ટેન્શન શું છે કે સામેવાળાને છેતરવાનો છે હી નોઝ ધેટ ધ ચેક વિલ બી ડિપોઝિટેડ ઇન ધ બેંક બેન્કમાં જમા કરશે અને એ ચેક ડિઝોનર થશે એ ઈરાદાથી જ્યારે એમણે ચેક આપ્યો હોય તો ત્યાં ચીટિંગનો ગુનો બનતો હોય છે એટલે હી મેક અહીં ઓરલ જ્યારે બનતું હોય છે ત્યારે ઠગાઈ થતી હોય છે અને એ ઠગાઈ કરતી વખતે પોતાનો અપ્રામાણિક ઇરાદો હોય છે પોતાની એવી રજૂઆત હોય છે કે સામેવાળી વ્યક્તિ પોતાની વાક્ય પર સાચું માનીને કંઈક કરશે અથવા નહીં કરવાનું કરે તેને ઠગાઈ કરેલી છે એમ કહેવાય આ જ વસ્તુ જ્યારે રાઇટિંગમાં આવતી હોય છે ત્યારે ડોક્યુમેન્ટનો ગુનો ફોર્જરીનો ગુનો બનતો હોય છે મિત્રો આપણે પંડ્યા સાહેબ પાસેથી સમજ્યા કે છેતરપિંડી આવશ્યક તત્વો શું છે કઈ રીતે થઈ શકે તેમ છે હવે આપણે જોયું ચાર્ટમાં એ પ્રમાણે છેતરપિંડીને ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચી શકીએ કે એક તો સિમ્પલ ચીટિંગ કે સાદી છેતરપિંડી ચીટિંગ બાય પર્સોનેશન અથવા વેસ્ટ દ્વારા ઠગાઈ અને ચીટિંગ એન્ડ ડિલિવરી ઓફ ધ પ્રોપર્ટી તો એક પછી એક ઉદાહરણ દ્વારા સમજીએ હવે કે સાદું ચીટિંગ અથવા તો સાદી રીતે છેતરપિંડી કોને કહેવાય તો ધારો કે કોઈ વ્યક્તિ એવી રીતનું સ્ટેટમેન્ટ કરે છે કે કહે છે કે આ વિસ્તારમાં જે સારામાં સારો મોટો હોલ છે ત્યાં સેલ લાગ્યું છે અને કોઈ પણ વ્યક્તિ એક એકની સામે તેને ચાર શર્ટ કે પેન્ટ કે સાડીઓ ફ્રી મળે છે આ હકીકતની ખોટી રજૂઆત અહીં જે વ્યક્તિ રજૂઆત કરે છે તે જાણે છે કે આવું કશું જ નથી આમ જાણવા છતાં તે વ્યક્તિ હકીકતની ખોટી રજૂઆત કરે છે આ હકીકતની ખોટી રજૂઆતને સાચી માની અને જો કોઈ વ્યક્તિ બધા કામ પડતા મૂકી અને દોડતો તે હોલમાં જાય કે સેલ આવો તો ક્યારેય નહીં મળે એક સાડી સામે ચાર સાડી ફ્રી મળે છે એક પેન્ટ પીસ સામે ચાર પેન્ટ પીસ ફ્રી મળે છે અને ત્યાં જઈને જુએ તો આવું કશું ન હોય તો અહીં સાદા છેતરપિંડીના ગુનામાં ચાર મુખ્ય આવશ્યક તત્વો છે સૌથી પહેલું આવશ્યક તત્વ અહીંયા આપણે જોઈએ તો તે કે ફોલ્સ રેપ્રેઝેન્ટેશન ઓફ ફેક્ટ્સ હકીકતની ખોટી રજૂઆત વ્યક્તિ જાણવા છતાં કે આ હકીકત ખોટી છે અથવા તો અસ્તિત્વમાં નથી આમ છતાં ખોટી રજૂઆત કરે આ હકીકતની ખોટી રજૂઆત સાચી માની અને કોઈ વ્યક્તિ કંઈ પગલાં લે જે આ હકીકત સાચી છે તે માન્યું ન હોત તેણે તો આવા પગલાં ન લીધા હોત અથવા તો કંઈ કરતા તે અટક્યો ન હોત તો આ બહુ જ મહત્ત્વનું બીજો તબક્કો કે ખોટી હકીકતને સાચી માનીને કંઈ પગલાં લીધા આ પગલાં લીધા તેના પરિણામ સ્વરૂપે જો તેને નુકસાન થાય ઇન બોડી માઇન્ડ રેપ્યુટેશન ઓર પ્રોપર્ટી એટલે કે શરીર ઉપર મગજ ઉપર અથવા તો પ્રતિષ્ઠા ઉપર કે મિલકત સંબંધી કંઈ હાને નુકસાન થાય તો ગુનો એ સાદું ચીટિંગ અથવા તો સાદી છેતરપિંડીનો કહેવાશે વેસ્ટ દ્વારા ઠગાઈ કે ચીટિંગ બાય પર્સોનેશન ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તમારે ત્યાં ઇલેક્ટ્રિકનું મીટર ચાલે છે ત્યાં કોઈ વ્યક્તિ જો એમ કહી ગણવેશમાં આવે અને કહે કે હું સો એન્ડ સો કંપનીમાંથી આવશું જી આવું છું અથવા તો કોઈ પણ પ્રાઇવેટ વીજ કંપનીમાંથી આવું છું તેનો માણસ શું તમારું મીટર કેમ ધીમું ફરે છે તમે કંઈ યુ હેવ ટેમ્પરડ વિથ ધ મીટર તમારે આવી રીતે દંડ ભરવો પડશે એમ કહી અને પૈસા તમારી પાસેથી લઈ જાય ત્યાર પછી ખબર પડે કે આવો તો કોઈ વીજ કંપનીનો કર્મચારી આવા નામનો તો હતો જ નહીં તો પછી આ વેસ્ટ દ્વારા ઠગાઈ કહેવાય એ જ રીતે બીજું ઉદાહરણ અહીંયા જોઈએ કે પરીક્ષામાં જો કોઈ વ્યક્તિ એમ કહેતો હોય વિદ્યાર્થી કે મેં બરાબર તૈયારી નથી કરવી મારા બદલે તું આપી દે એક્ઝામ તો અહીં એક વ્યક્તિના બદલે બીજો વ્યક્તિ જો પરીક્ષામાં બેસે અને પેપર આપતો હોય અને પકડાય તો તે પણ વેસ્ટ દ્વારા ઠગાઈ કે ચીટિંગ બાય પર્સોનેશન એનો ગુનો કરે છે માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો આવું કંઈ નહીં કરવાનું સાત વર્ષ સુધીની મહત્તમ કેદની સજાની જોગવાઈ અહીં છે અને ત્રીજો તબક્કો આવે છે જે ચીટિંગ એન્ડ ડિલિવરી ઓફ ધ પ્રોપર્ટી મિલકતની છેતરપિંડી અને મિલકતની સોંપણી આ પણ ઘણા ઘટનાઓ ઉદાહરણો અવારનવાર આપણે જોતા રહીએ છીએ અને ખાસ કરીને જે બધા ફરતા ફરતા ફેરી આવતા હોય છે એમાં પણ ઘણીવાર આવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ જો એમ કહે કે તમારો સોનાનું દાગીના છે આ એ સોનાના દાગીનાને હું એકદમ પોલિશ કરીને ચકચકિત કરી આપું તમારી આંખ સામે જ ક્યાંય પણ અહીં કશું ભેળસેળ થવાની શક્યતા નથી ઘરેણાં તમારા ગણેલા છે તમારી સામે જ આ દ્રાવણમાં નાખી અને બહાર કાઢી લઉં છું જુઓ તમે તો એકદમ ચકચકિત થઈ જશે એટલે તમે ક્યાંય જતાં પણ નહીં આ કાચનું વાસણ એ દ્રાવણમાં નાખી અને બહાર કાઢવાનું એટલું જ છે મારે બે મિનિટ માટે હવે અહીંયા ખરેખર નજર સામે સોનાના દાગીનું અંદર ડૂબાડ્યું એક મિનિટ રાખીને બહાર કાઢ્યું તો જેમનું દાગીના હતા એ તો ખુશ થઈ ગયા કે વાહ આ તો બહુ સરસ બાબત છે એકદમ ચમકે છે દાગીના અને ત્યાર પછી થોડા જ સમય બાદ ત્યાં સોની પાસે ગયા કે આ એક તોલાનો દાગીનો હતો તો કે આ એક તોલો તો પૂરો થતો નથી એમાં તો બહુ નોંધપાત્ર ઘટાડો છે તો ત્યારે એમને ખબર પડી કે આ દાગીના મેં આપેલા અને એ દાગીના દ્રાવણમાં ડૂબાડ્યા દ્રાવણમાં ડૂબાડવાથી સોનું છે તે ઘટ્યું દ્રાવણમાં ઓગળી ગયું અને માટે વજનમાં ઘટાડો થયો તો અહીં ચીટિંગ એન્ડ ડિલિવરી ઓફ ધ પ્રોપર્ટી મિલકતની સોંપણી કરી છેતરપિંડીથી ખોટી રજૂઆતથી જો એ કહ્યું હોત હકીકતની રજૂઆત આવી કે આમાં થોડું તમારું સોનું ઓગળી જાય તો કોઈ આપે નહીં અને એ સિવાય આ આપવામાં આવ્યું માટે અહીંયા ચીટિંગ એન્ડ ડિલિવરી પ્રોપર્ટી એનો હેઠળ ગુનો ચારસો વીસ કલમ હેઠળ ગુનો બનશે અને અહીંયા એમ કહી શકાય કે એ કલમ હેઠળ સજાને પાત્ર બનશે આ ત્રીજો ચીટિંગનો તબક્કો આપણે જોઈએ તો ચીટિંગ એન્ડ ડિલિવરી ઓફ ધ પ્રોપર્ટી મિલકતની સોંપણી એ જ રીતે જો કોઈ વ્યક્તિ એમ કહે કે મારે આ સોનાના દાગીના છે તાત્કાલિક રીતે દસ લાખ રૂપિયા ઉધાર જોઈએ છે આ દસ તોલા દાગીના છે તમે રાખો અને મને દસ લાખ રૂપિયા આપો હું મહિનામાં છોડાવી જઈશ દાગીના રાખી અને દસ લાખ રૂપિયા ઓછીના આપ્યા અને પછી ખબર પડી કે આ દાગીના સોનાનો નથી આ તો પિત્તળના છે તો અહીં પણ આ છેતરપિંડી એ મિલકત અને મિલકતની સોંપણી અહીંયા આગળ પણ ચીટિંગ એ કલમ ચારસો વીસ હેઠળ જવાબદાર બનશે અને માટે ચારસો વીસ કલમ છે તે પણ એટલી જ પ્રચલિત કલમ બનેલી છે હકીકતમાં જોઈએ તો ગુનો છેતરપિંડીનો બને છે કલમ ચારસો સોળ હેઠળ બને છે ચારસો સત્તર હેઠળ બને છે અને ચારસો વીસ હેઠળ પણ બને છે સાદી છેતરપિંડી છે તે કલમ ચારસો સત્તર હેઠળ આવશે ચીટિંગ બાય પરસોનેશન વેશ દ્વારા ઠગાઈ ચારસો સોળ હેઠળ આવશે અને ચારસો વીસ કલમ હેઠળ ચીટિંગ એન્ડ ડિલિવરી ઓફ ધ પ્રોપર્ટી આ ત્રણે ત્રણ અલગ અલગ ગુનાઓ આપણે જોઈ શકીએ હવે સજાની જોગવાઈ જોઈએ તો સાદી છેતરપિંડી છે તેમાં સામાન્ય રીતે એક વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને હોઈ શકે પરંતુ અહીં જો કોઈ એવી વ્યક્તિ દ્વારા છેતરપિંડી કરવામાં આવે કે જે વ્યક્તિ વિક્ટીમ અથવા તો ભોગ બનનાર ગુનાનો એનું હિત સાચવવા માટેની જવાબદારી ધરાવતો હોય તો પછી અહીં સજા વધી શકશે ત્રણ વર્ષ સુધીની કેદની સજા થઈ શકશે કલમ ચારસો અઢાર હેઠળ ત્યારબાદની આવે છે કે ચીટિંગ બાય પર્સોનેશન અથવા તો વેસ્ટ દ્વારા ઠગાઈ મહત્તમ કેદની સજા સાત વર્ષ સુધીની બેમાંથી ગમે તે પ્રકારની કેદની સજા સાદી કે કઠોર સાથે દંડ પણ થઈ શકે એન્ડ ચીટિંગ એન્ડ ડિલિવરી ઓફ ધ પ્રોપર્ટી મિલકતની સોંપણી છેતરપિંડી અને મિલકતની સોંપણી તો તેમાં પણ ચારસો વીસ કિલોમીટર મહત્તમ સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે હવે આપણે છેતરપિંડીનો ગુનો જોઈ ગયા અને સાથે ગુનાહિત વિશ્વાસઘાત બંનેમાં તફાવત શું છે એ પણ ફરીથી સમજી લઈએ તો છેતરપિંડી એમાં એન્ટ્રસ્ટમેન્ટ ઓર ડોમિન ઓફ ધ પ્રોપર્ટી એવું તો કંઈ છે જ નહીં કારણ કે મિલકતની સોંપણી ક્યારે થાય છે જ્યારે વ્યક્તિને ખોટી હકીકતની રજૂઆત કરવામાં આવે છે ત્યારે અને એ હકીકતની રજૂઆત સાચી માની અને વ્યક્તિ કંઈક કરવા કે કંઈક ન કરવા માટે જાય છે જે આવી ખોટી રજૂઆતને સાચી માની ન હોત તો ન કર્યું હોત અથવા તો કરતાં અટક્યો ન હોત ત્યારે ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ એમાં જોઈએ તો ગુનો થવા માટે જ મિલકતની સોંપણી કરવી જરૂરી છે અથવા તો મિલકત ઉપર તેનું પ્રભુત્વ હોવું જરૂરી છે જો મિલકતની સોંપણી અથવા તો મિલકત ઉપર કોઈનું પ્રભુત્વ ન હોય તો પછી આ ગુનો બનતો નથી ચીટિંગ એમાં વિશ્વાસનો સંબંધ તો હોતો જ નથી દેર ઇઝ નો ફિડિશિયરી રિલેશનશીપ શા માટે વિશ્વાસનો સંબંધ નથી હોતો કારણ કે હકીકતની ખોટી રજૂઆત કોઈ વ્યક્તિ કરે જ નહીં આરોપી જો એકબીજા સાથે વિશ્વાસનો સંબંધ હોય તો એટલે આ હકીકતની ખોટી રજૂઆત સાચી માની અને કંઈ કરે છે ત્યારે જ ચીટિંગનો ગુનો બની શકે છે પરંતુ મિલકતના ગુનાહિત વિશ્વાસઘાતમાં શું છે ક્રિમિનલ બ્રિજ ઓફ ટ્રસ્ટમાં કે જો એન્ટ્રસ્ટમેન્ટ નહીં થાય મિલકતની સોંપણી નહીં થાય તો પછી વિશ્વાસનો સંબંધ નહીં રહે બે વ્યક્તિઓ વચ્ચે પરસ્પર વિશ્વાસની ભાવના સંબંધ હતી એકબીજાને ઓળખતા હતા ત્યારે તો એક વ્યક્તિ કોઈ ચોક્કસ હેતુ માટે હેતુ સાચવવાનો હોઈ શકે તેનો સારો ઉપયોગ કરવાનો હોઈ શકે કે પછી બીજો કંઈ પણ હોઈ શકે પરંતુ માલિકી સિવાયનો ઉપયોગ હોઈ શકે તેના માટે આપ્યું ત્યારે બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાયો અને વિશ્વાસનો સંબંધ એ બ્રેક થયો ત્યારે આ ગુનો બને છે આ ઉપરાંતના તફાવતો જોઈએ આપણે તો આ ગુનો ક્યારે થાય હકીકતની ખોટી રજૂઆતથી ચીટિંગ થાય જ્યારે મિલકતના ગુનાહિત વિશ્વાસઘાતમાં ક્યારેય પણ હકીકતની ખોટી રજૂઆત હોતી જ નથી કારણ કે પહેલાં કોઈ ચોક્કસ હેતુ માટે સોંપણી થાય છે અને બીજી બાબત કે ખોટી રજૂઆતને સાચી માની અને પર્સન એની ઉપ વ્યક્તિ એની ઉપર કંઈક પગલાં લે છે કંઈક કરે છે કૃત્ય અથવા તો કંઈક કસૂર કરે છે એટલે કે કંઈ નથી કરતો કંઈ કરતાં અટકે છે તો આ ગુનો બને છે છેતરપિંડીનો જ્યારે જે કોઈ વ્યક્તિ આ મિલકતની સોંપણી કરે ત્યારબાદ જેને સોંપણી કરવામાં આવી હોય તે તેનો બીજું કોઈ રીતે ઉપયોગ કરે જે રીતે કે ઉચ્ચાપત કરે કે મિલકતનો વિનિયોગ કરે અથવા ઉપયોગ કરે કે પોતાના માટે તે લઈ લે તો આ ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટનો ગુનો બને છે તો ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ અને ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી આ બંને આપણે બહુ સરસ રીતે જોઈ ગયા સાથે ચીટિંગનો ગુનો પણ જોઈ ગયા કે છેતરપિંડી કઈ અલગ અલગ રીતે થાય છે અને છેતરપિંડીના પ્રકારો મહત્તમ સજા કેટલી છે તે પણ આપણે જોઈ ગયા હવે બહુ જ નાની બાબત છે ગુનો બીજો કે મિસચીફ અથવા તો બગાડનો ગુનો મિસચીફ એ અલગ અલગ અનેક પ્રકારે થઈ શકે છે પણ બગાડનો ગુનો કઈ રીતે થાય છે જો એ આપણે બહુ જ ઝડપથી સમજી લઈએ તો કોઈ વ્યક્તિ જો એ જાણવા છતાં કે સામેવાળી વ્યક્તિને અથવા તો આ જાહેર મિલકતને કંઈ ખોટી રીતે તેને નુકસાન થાય છે અથવા તો તેનો વિનાશ થાય છે એમ જાણવા છતાં પણ એવું કંઈ કૃત્ય ઈરાદાપૂર્વકનું કૃત્ય કરે તો આ ગુનો એ મિસ્સીફનો ગુનો કે બગાડનો ગુનો બને છે કલમ ચારસો પચીસથી ચારસો ચાલીસ સુધી અલગ અલગ ઘણા મિસ્સીફના પ્રકારો છે અને એવી રીતનું પણ શક્ય બને કે મિસ્સીફ કે એ મિલકતનો નાશ કરવાથી થાય મિલકત એનો રૂપાંતર કરવાથી થાય અથવા તો તેની